ધાનેરાના રહેણાંક વિસ્તાર નજીક સીએનજી પંપ બનાવવામાં આવ્યો હતો અને આ પંપ વિસ્તાર નજીક હોવાથી આ વિસ્તારના લોકોએ માલિકે પાલિકાની મંજૂરી વગર પંપ બનાવતા પાલિકાએ પણ નોટિસ ફટકારી હતી ધાનેરા ડીસા હાઈવે ઉપર રહેણાંક સોસાયટી નજીક એક સીએનજી પંપ બનાવવામાં આવતા આજુબાજુના લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી અને લોકોએ ધાનેરા મામલેદાર તેમજ તંત્રને આવેદનપત્ર પણ આપ્યું હતું આ પંપની આજુબાજુ રણાંગ વિસ્તાર આવેલો છે અને તેની બાજુમાં શાળા પણ આવેલી છે આમ જોવા જઈએ તો રણાંગ નજીક પેટ્રોલ પંપ કે સીએનજી પંપ બનાવી શકાતો નથી ત્યારે લોકોએ તેમની વેદના સરકાર સમક્ષ મૂકી હતી સરકારે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી તો બીજી તરફ પંપ માલિકે પાલિકાની મંજૂરી વગર પંપ બનાવી દેતા ધાનેરા નગરપાલિકાએ પણ નોટિસ ફટકારી હતી અને પચાસ ટકા રકમ વસૂલ કરી પંપ ચાલુ કરવાની જાણ કરી હતી પરંતુ આ પંપ માલિકે જાણે પોતાની મનમાની કરી સરકારની આબરૂના ધજાગરા ઉડાવી બિંદાસ રીતે પંપ ચાલુ કરી દીધો હતો ધાનેરાના લોકો એ પણ જણાવી રહ્યા છે કે પૈસાને જોરે બધું જ થતું હોય છે અને આ પંપ માલિક પૈસાને જોરે અને પોતાના રાજકીય બળને લઈ બિંદાસ રીતે બનાવી દીધો છે અને પંપ ચાલુ પણ કરી દીધો છે ત્યારે પ્રેરણા વિસ્તાર અને શાળાની નજીક બનાવેલો સીએનજી પંપ આવનારા સમયમાં મોટી હોનારત સર્જે કે કોઈ બનાવ બને તો એના માટે જવાબદાર કોને ગણવો આમ તંત્ર દ્વારા પંપ ચાલુ કરવાની મંજૂરી આપી કે પછી પંપ માલિકે જાતે જ પંપ ચાલુ કરી દીધો છે તે હાલ એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે સુરેશ ગલચેર સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા